નમસ્તે નૂતનબેન. હા નમસ્તે નૂતનબેન. તમને જે છે એ વાની તકલીફ હતી, એની સાથે તમને ગેસ, એસિડિટી થતા હતા, પેટમાં વધારે પ્રમાણમાં બળતરા થતી, છાતીમાં બળતરા થતી, કબજિયાત રહેતી અને આખા શરીરમાં વાનો દુખાવો થતો. આ સમસ્યા બેન તમને જે છે કેટલા સમયથી હતી? લગભગ છેલ્લા 2 વર્ષથી હતી. બરાબર. અને નૂતનબેન તમે જે છે એમાં તમને શું શું તકલીફ થતી તમે કહેશો? વાની સાથે તમને રૂટિન કામમાં શું તકલીફ પડતી, શું થતું? એટલે કામ કરવા ટાઈમે સવાર, એક તો સૌ પ્રથમ એ કે સવારના હું ઉઠું ત્યારે આખું શરીર જકડાયેલું હોય. બરાબર. સાંધા. પછી ધીમે ધીમે કામે લાગુ ત્યારે થોડું આમ સાંધા દુખે, જકડાટ ઓછી થાય, જકડાટ થોડી ઓછી થાય એવી રીતે. બરાબર. અને થોડી વાર આમ ઊભી રહું તો ઊભું બી એટલું બી રહી ના શકાય એમ, કારણ કે સાંધાનો દુખાવો અતિશય થાય. બરાબર. અને પગના તળિયામાં બળતરા થતી. બરાબર. પછી અને કંઈ કપડાં ધોવા કે રૂટિન કામ હોય એમાં તકલીફ બહુ પડતી, સાંધાનો દુખાવો અતિશય થતો એમ. કપડાં ધોવામાં કે વાસણ વાસણ કરવામાં બેસી જાઓ કે એના હાથ પાણીમાં હાથ બળે તો ખૂબ જ દુખાવો થઈ જતો. બરાબર. એની સાથે બેન બીજું તમને ગેસ, એસિડિટીને એમાં શું તકલીફ રહેતી હતી? એટલે ખાધા પછી મને પેટમાં બળતરા થયા કરતી, જમવાનું પાચન સરખી રીતે ન થતું એવી રીતે. અને ઉપર ખાટા ઓડકાર આવતા ઊંધો ગેસ ચડતો, માથું દુખી આવતું. હા, ગેસ ચડે અને માથું દુખે તો 3 દિવસ સુધી સતત દુખાવો રહેતો એમ. બરાબર. માઇગ્રેન જેવું માથું, માઇગ્રેન જેવું દુખતું. હા, 3 દિવસ સુધી સતત દુખાવો, સતત દુખાવો રહેતો. બરાબર છે. તો બેન તમે જે છે એ આયુર્વેદ દવા કેમ શરૂ કરી, બીજા કોઈ ડોક્ટર ન બતાવ્યું? એટલે મારું માનવું એવું હતું કે જ્યારે બી હું દવા શરૂ કરું આ વાની તો આયુર્વેદિક જ લઉં, આયુર્વેદિકમાં હું માનું છું એમ. બરાબર. એલોપેથિક દવા મેં લીધી જ નથી આના માટે. તમે જે છે આપણા સોશિયલ મીડિયા પેજને હંમેશા ફોલો કરતા એટલે તમને એમ થયું કે સાહેબ પાસે એક વખત બતાવીને માર્ગદર્શનની દવા લઈ. એટલે આપણી બેન માત્ર 2 જ મહિના આપણે દવા કરી. બરાબર છે. 2 મહિનાની દવામાં અત્યારે તમને કેટલું સારું લાગે છે બેન? એટલે 70-80% જેવું સારું લાગે છે. અને જે સતત મારો વજન વધ્યા કરતો હતો એ પણ 2 મહિના દરમિયાન 4 કિલો વજન ઓછો થઈ ગયો છે. સરસ. એટલે વજન પણ ઓછું થયું, તમને ગેસ, એસિડિટી પણ ઓછા થઈ ગયા છે અને સાંધા દુખાવો પણ 70-80% એટલી રાહત. હા, રાહત થઈ ગઈ છે. તમને કોઈ બીજી દુખાવાની ગોળીઓ કે હું કાંઈ જ લીધું નથી? કાંઈ લેવું નથી પડતું. બરાબર. અને હમણાં છેલ્લા 4 મહિનાથી આપણી દવા બંધ છે તો એ તમને દુખાવો એટલો બધો વધી નથી ગયો? જનરલી લોકો એમ વિચારતા કે હું દવા બંધ કરશું તો દુખાવો મારો વધી જશે, તકલીફ થઈ જશે, એવું કાંઈ થયું નથી? બરાબર. ના, એવું કાંઈ થયું નથી. અને પ્લસમાં એ કે વજન મેન્ટેન રહે છે, વધતો નથી. સરસ. વજન પણ તમારું મેન્ટેન રહે છે. બેન તો તમે જેવા વાના દર્દીઓ હોય, જે લોકોને ગેસ, એસિડિટી થાય, આમ ઘણા બધા રોગો ભેગા, જેમ કે ગેસ, એસિડિટી થઈ ગયું, મેનોપોઝ આવ્યું, માથાનો દુખાવો થઈ ગયો, કમર દુખતી હતી, સાંધા દુખતા હતા, તો એવા બધા અલગ અલગ ઘણા બધા લક્ષણો વાળા રોગો હોય એવા લોકોને તમે બેન શું કહેવા માંગશો? હું એટલું જ કહેવા માંગીશ કે એલોપેથિક ડોક્ટરની દવા લેવા કરતાં જો આવી તકલીફો હોય તો આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને, એમનું કન્સલ્ટિંગ કરીને આયુર્વેદિક ઉપચાર કરાવવો જોઈએ લોકોએ. બરાબર. અને તમે બેન સંજીવનીમાં તમે આવો છો, તમારા ફેમિલી મેમ્બર્સ પણ આપણી પાસે દવા લે છે, અને તમે સંજીવની અને આપણા હોસ્પિટલની સર્વિસીસ શું કહેવા માંગશો બેન? બસ એટલું જ કહીશ કે હું જ્યારે પણ અહીંયા દવા લેવા આવું છું ત્યારે હર હંમેશ તમારા સ્ટાફ છે એ સપોર્ટિવ રહ્યો છે, અને સરનો, વિશાલ સરનો માર્ગદર્શન બી સારું એવું રહ્યું છે, સલાહ બી સારી એવી રહી છે, અને સારો એવો ઈલાજ વિશાલ સર કરે છે. બરાબર. તમે સંપૂર્ણપણે સંતુષ્ટ છો આપણી આયુર્વેદ સારવારથી? હા, 100%. ધન્યવાદ. નમસ્તે. નમસ્તે.